જેતપુરમાં ઇનામી ડ્રોના નામે લોકો સાથે ચાતરપિંડી કરનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી આજથી અંદાજીત વીસ વર્ષ પહેલાં જેતપુરમાં દીપ ગ્રુપના નામે વિવિધ ઇનામ અને રોકેલા પૈસાનું વધુ વળતર આપવાની યોજના કરી દીપ ગ્રુપના સંચાલક કિશોર ઠુંબર અને તેના સાગરીતોએ જેતપુરના લોકોને આકર્ષવાનું શરૂ કર્યું હતું તેઓએ સ્કીમ મુજબ શરૂ થયેલ સ્કીમ પચાસ મહિના કે તેના નિયત સમય મુજબ સ્કીમ ચાલુ રાખતા અને તેમાં ત્રણ હજાર જેટલા મેમ્બરો બનતા દરેક મેમ્બર દર દર મહિને એક હજાર રૂપિયા કે પંદરસો રૂપિયા સ્કીમમાં ભરવાના રહેતા સાથે સાથે દર મહિને સ્કીમ મુજબ ડ્રો થતો અને ટુ વ્હીલર કે સોનાના દાગીના આપવામાં આવતા સાથે સાથે સ્કીમનો સમય પૂર્ણ થયેલ મૂળ રકમ અને વ્યાજ સાથે પૈસા પાછા અપાતા હતા બાદમાં દીપ ગ્રુપના સંચાલક કિશોર ઠુંબર અને તેના સાગરત યશ ટા કે જેતપુરના ત્રણ હજાર લોકોના પંદર કરોડ રૂપિયા ઉઘરાવ્યા અને ફરાર થઈ ગયા જેની ફરિયાદ જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી પ્રથમ યશ ટાંક અને બાદમાં કિશોર ઠુંબર અને અન્ય સાગરિત પંકજ રાદડિયાની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકોના પૈસા લોકોને ક્યારે પાછા મળશે કે લોકોને પોતાના પૈસા ગુમાવવાનો વારો આવશે તે બાબતે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે એમાં જેતપુર સિટીમાં ગઈ મહિને સત્તાવીસ જનવરીનો એક કેસ દાખલ થયો હતો જેમાં ઇનામી ડ્રોમાં છેતરપિંડીનો કેસ હતો એમાં આઈપીસીના ચારસો છ ચારસો વીસ અને જીપીઆઈડી એક્ટ અને પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમને હેઠળ ગુનો દાખલ થયો હતો એમાં ટોટલ ત્રણ આરોપી છે જેમાં કિશોર ઠુમ્મર પંકજ રાદડિયા અને યશ ટાંક કરીને ત્રણ આરોપી છે એ ત્રણે ત્રણ આરોપીમાં એક યશ ટાંક તો અગાઉમાં અટક થઈ ગયો હતો અને કિશોર ઠુમર અને પંકજ રાદેડિયા ગઈકાલે અટક થયા અને આજે એ લોકોને પાંચ દિવસના રિમાન્ડ મળી ગયા એમાં વર્ષોથી સ્કીમ ચલાવે આ વસ્તુ તો છે પણ હવે જ્યારે એ લોકો પૈસા આપવાના એ લોકોની કેપેસિટી ના હતી તો એને માટે પછી એ લોકોની સાયકલ રૂકી ગઈ અને પછી જો મેન કિશોર ઠુમર અને બીજા જો બે આરોપી છે એ કિશોર ઠુમાર અને પંકજ રાધડિયા ફરાર થઈ ગયા હતા અહીંયાથી એમાં જ્યારે એ લોકોને બેંક એકાઉન્ટની તપાસ કરી તો એમાં જો દીપ ગ્રુપનો જો અકાઉન્ટ હતો બેંક એકાઉન્ટ એમાં જ્યારે તપાસ કરી તો એમાં વસ્તુ જોવા મળી કે અઢાર અઢાર જનવરીના જો દિવસે દસેક લાખ રૂપિયા દસ લાખ રૂપિયાનો વિડ્રો થયો હતો અને પછી જો કિશોર ઠુમરે અને પંકજ રાધડિયા એ બંને ફરાર થઈ ગયા હતા એમાં ઇનામી ડ્રોની સ્કીમ હતી જેમાં પચાસ હપ્તા ભરવાના હતા દરેક હપ્તા એક હજાર રૂપિયાનો હતો અને જ્યારે પચાસ હપ્તા ભરી જાય તો ડ્રો ખુલે તો ઠીક નહીં તો પચપન હજાર રૂપિયાના આપવાના હતા તો આ બધી સ્કીમ હતી ટોટલ આજ દિવસ સુધી ટોટલ બાવીસ સ્કીમ હતી ટોટલ બાવીસ નંબરની સ્કીમ ચાલતી હતી એમાં સત્તર સ્કીમ પૂરી થઈ ગઈ હતી અને હવે અઢારથી બાવીસ નંબરની સ્કીમ ચાલુ હતી એમાં જ્યારે જતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે લગભગ અઢીસો જેટલા માણસના ફરિયાદમાં હતા અને એમાં છ્યાસી લાખ જેટલા રૂપિયાની ફરિયાદ દાખલ થઈ હતી પણ ફરિયાદ દાખિલ થયા પછી છેલ્લા દસ દિવસમાં ટોટલ આજ દિવસ સુધી લગભગ સવા કરોડ રૂપિયો થઈ ગયો એમાં છેતરપિંડીના જે ફરિયાદી જો અમારી પાસે આવ્યો એમાં વધારતી મોટો તો પ્રિકોશન હોય કે લોકો એના માટે જાગૃત થાવે કે એવી સ્કીમોમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ના કરે જેનો કોઈ આરબીઆઈની તરફથી કોઈ માન્યતા ના મળે મળી હોય અને પછી અગર કોઈ એમાં લાગે કે એમાં કોઈ છેતરપિંડી થાય શકે તો પોલીસના જાણ કરે